અંકલેશ્વરની રેકોન યુટિલિટી સર્વિસીસમાં 5.20 લાખનું ફ્રોડ કરનાર ભેજાબાજ કર્મચારીને પોલીસે આખરે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆરડીસીમાં પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સમાં રેકોન યુટિલિટી સર્વિસીસ નામની ફર્મ ધુપક પટેલ ચલાવી રહ્યા છે. તેમના ત્યાં નિરાતનગર ખાતે રહેતા સંજય દેસાઈ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા. જેઓ પાનોલી જીઆરડીસીમાં આવેલ ઘરદા કેમિકલ કંપનીમાંથી કંપનીના 2.41 લાખ તેમજ 2.79 લાખ ઉપરાંતની રકમના 2 ચેક લાવ્યા હતા, જે કંપનીમાં જમા ના હતા. પરંતુ કંપનીના નામનું બોગસ ફર્મના નામથી ઇન્ડિયન બેંક અંકલેશ્વર શાખામાં એકાઉન્ટ ખોલાવી લીધું હતું અને તેમાં ચેક જમા કરાવી 5.20 લાખ ઉપરાંતની રકમ બારોબાર ઉપાડી લીધી હતી. ધુપત પટેલે જ્યારે કંપની ચેક બાબતે ઇન્કવાયરી કરતા ચેક બેંકમાં જમા થઈ ગયો હોવાનું અને ઇન્ડિયન બેંકની ખાતાની ડિટેલ આવી હતી, જેના આધારે બેંકમાં ખાતું હોવાનું સંજય દેસાઈ તેના પ્રોપરાઇટર હોવાનું બેંકે જણાવતા ભાંડો ફૂટ્યો હતો અને શહેર પોલીસ મથકે ધુપત પટેલ દ્વારા સંજય દેસાઈ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ 4 માર્ચના રોજ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી, જેની તપાસ કરી રહેલ શહેર પોલીસ દ્વારા ભેજાબાજ કર્મચારી સંજય દેસાઈને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી છેતરપિંડી કરવામાં આવેલ રૂપિયા 5.20 લાખ રિકવર કરવા માટેની તજવીજ આરંભી હતી.